ટીપું નથી, પરંતુ ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. ચોમાસાનું એક ટીપું પાણી પડ્યું નથી, છતાં નર્મદા ડેમ છલકાયો છે. પહેલી વાર જૂન મહિનામાં એવું બન્યું છે કે ચોમાસા પહેલાં જૂન મહિનામાં નર્મદા ડેમની સપાટી 123 મીટર પર પહોંચી છે. ગુજરાતને તેના હિસ્સાનું પાણી આપવા માટે ઉપરવાસના ડેમમાંથી પાવર હાઉસ શરૂ કરતા આવકમાં અને સપાટીમાં વધારો થયો છે અને આના જ કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 123.98 મીટરે પહોંચી છે. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ હાલ કહી શકાય કે તેની સપાટી 123.98 મીટરે પહોંચી છે, જે કહી શકાય ખૂબ સારી સપાટી છે. હાલ આ નર્મદા ડેમમાંથી ઉનાળા દરમિયાન જે ખેડૂતોને સિંચાઈ અને પીવાનું પાણી પૂરતું પાણી આપવામાં આવ્યું હતું, તેમ છતાંય હાલ ઉનાળાની અંતમાં પણ આ જે સપાટી છે હાલ 123.98 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની જે મહત્તમ સપાટી છે 138.68 મીટર, જે કહી શકાય કે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી ખૂબ નજીક છે. હાલ તો જે પાણી આવી રહ્યું છે ઉપરવાસમાં, એટલે કે મધ્યપ્રદેશમાંથી વીજળી ઉત્પન્ન કરીને જે પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નર્મદા ડેમમાં સતત ને સતત પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે. હાલ કહી શકાય ચાલુ સાલ નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી વહેલી સર કરશે, કારણ કે આવનાર સમયમાં ચોમાસું હવે શરૂ થવાનું છે ને ચોમાસાના 1-2 વરસાદમાં જ નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી સર કરે તેવું હાલ લાગી રહ્યું છે. હાલ તો નર્મદા ડેમમાં જે પાણી છે તેના જે ગેટ છે 121.92 મીટરે, તે ગેટ સુધી લગોલગ નર્મદા ડેમમાં પાણી છે અને આવનાર ટૂંક સમયમાં કહી શકાય કે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી સર કરશે તેવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નિર્માણ ન્યૂઝ, નર્મદા. મોરબીના